सुपर पोजिशन थियरम। घणी वखते नेटवर्क में एक करता वधारे सोर्स नो सुपर पोजिशन थियरम नो उपयोग करीने सर्किट नी अंदर जोड़ेला कोईपण एलिमेंट मांथी पसार थतो करंट अथवा कोईपण एलिमेंट नी अंदर थता कोई कोईपण वखते एक ज सोर्स ने गणतरी में लई तेने लीधे पसार थतो करंट अथवा एलिमेंट नी अंदर थतो होय तो इंटरनल रेजिस्टन्स मूकवो। અને જો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ન આપ્યો હોય તો તેને ઝીરો ગણીને શોર્ટ કરવાનું। આમ વારાફરતી દરેક તે એલિમેન્ટમાંથી પસાર થતો કરંટ કે વોલ્ટેજ ડ્રોપ શોધી શકાય છે। હવે એનો નિયમ નીચે મુજબ લખી શકાય કે જ્યારે લિનિયર નેટવર્કમાં એક કરતાં વધારે સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે કોઈ બ્રાન્ચનો કરંટ અથવા બ્રાન્ચનો કરંટ એ અલગ અલગ રીતે લીધેલા વોલ્ટેજ સોર્સને લીધે વહેતા કરંટના એલ્જીબ્રિક સરવાળા બરાબર થાય છે। હવે દરેક વખતે બાકીના વોલ્ટેજ સોર્સની જગ્યાએ તેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મૂકવામાં આવે છે। હવે જોઈએ આપણે આ સુપરપોઝિશન એક સમજીશું તો અહીંયા આપણને એક સર્કિટ આપેલ છે એટલે કે નેટવર્ક આપેલ છે જેની અંદર બે વોલ્ટેજ સોર્સ છે। એક B1 જે 6 વોલ્ટ છે જેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1 ઓહ્મ છે, જ્યારે બીજો વોલ્ટેજ સોર્સ B2 છે જેનો વોલ્ટેજ 9 વોલ્ટ છે। હવે B2 નો કોઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલ નથી એટલે આપણે આગળ સ્ટેટમેન્ટમાં જોયા મુજબ આપણે એની જગ્યાએ ઝીરો રેઝિસ્ટન્સ ગણીને શોર્ટ કરવું। હવે આ આકૃતિમાં અથવા નેટવર્કમાં દર્શાવ્યા પ્રમાણે 30 ઓહ્મ માંથી પસાર થતા કરંટની કિંમત શોધવી છે એટલે કે બી બ્રાન્ચ માંથી પસાર થતો કરંટ શોધવો છે। તો આપણે જોઈશું કે એકચ્યુઅલ તો બંને બેટરીને કારણે કરંટ પસાર થશે એટલે આપણે કીધું છે કે આ બીઈ બ્રાન્ચમાં બી બેટરી 6 વોલ્ટને કારણે પણ કરંટ પસાર થશે અને બેટરી 9 વોલ્ટને પ્રમાણે પણ કરંટ પસાર થશે એટલે બે કરંટ પસાર થશે। એટલે આપણે કીધું છે કે નિયમની અંદર કોઈ પણ એલિમેન્ટમાંથી ખરેખરો કરંટ એકચ્યુઅલ કરંટ શોધવો હોય તો અલગ અલગ સોર્સને લીધે વહેતા કરંટનો એલ્જીબ્રિક સરવાળો થાય છે એટલે અહીંયા આપણે જોઈશું કે એકચ્યુઅલ સર્કિટ કેવી બનશે। એટલે અહીંયા જોઈશું તો જો તમે 6 વોલ્ટ બેટરીને કારણે કરંટ પસાર થશે અને કરંટ ઓલવેઝ હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ જ પસાર થશે એટલે બેટરીનો જે આ કરંટ છે તે એ બી બ્રાન્ચમાં પસાર થશે। હવે બી નોડ આગળ આ કરંટ બે ભાગમાં ડિવાઈડ થશે, અમુક કરંટ 30 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી પસાર થશે જ્યારે અમુક કરંટ આ 50 ઓહ્મ અને 40 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી પસાર થશે। કોને કારણે? બેટરી B1 6 વોલ્ટને કારણે। તેવી જ રીતના બેટરી 9 વોલ્ટને લીધે પણ સર્કિટની અંદર કરંટ પસાર થશે અને એ પણ હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ પસાર થશે એટલે બેટરીમાંથી જે કરંટ આવશે એ નોડ બી આગળ બે ભાગમાં વહેંચાશે, અમુક કરંટ 30 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી જશે અને અમુક કરંટ બાકી રહેલો કરંટ રેઝિસ્ટન્સ R1 આ સ્મોલ R1 અને R2ની અંદરથી પસાર થશે। એટલે તમે જોજો કે દરેક એલિમેન્ટમાંથી બે કરંટ પસાર થાય છે, એક બેટરી B1ને કારણે અને એક બેટરી B2ને કારણે। એટલે આપણે નેટ કરંટ શોધવો હોય કોઈ પણ બ્રાન્ચમાં તો એનો એલ્જીબ્રિક સરવાળો કરવામાં આવે છે। એલ્જીબ્રિક સરવાળો એટલે કે એ સરવાળો કરંટની ડિરેક્શન ઉપર આધાર રાખે છે એટલે તમે જોઈ શકો કે અહીંયા 30 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી બંને કરંટ એક જ દિશામાં પસાર થાય એટલે કે બંને કરંટનો સરવાળો થશે, જ્યારે આ 10 ઓહ્મની અંદર શું થશે? બેટરી B2ને કારણે આ રીતે કરંટ પસાર થશે, બેટરી B1ને કારણે આ બાજુ કરંટ પસાર થશે એટલે એ બે કરંટની બાદબાકી થશે નેટ કરંટ પસાર કરવા માટે, બરાબર છે। હવે આપણે પહેલા તો શોધવાનું છે કે બંનેને સાથે નથી લેવાનું પણ આપણે દરેક સોર્સને અલગ અલગ લઈને દરેક બ્રાન્ચમાંથી કરંટ શોધવાનો છે, બરાબર, એને પછી આપણે એને ફાઇનલ એલ્જીબ્રિક સરવાળો કરીશું। હવે નિયમ મુજબ આપણે પહેલું સ્ટેપ એ જ કરવાનું છે કે પહેલા B1 સોર્સ 6 વોલ્ટને આપણે ગણતરીમાં લઈશું અને B2ને આપણે શોર્ટ કરીશું, કેમ કે અહીંયા B2નો કોઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો નથી એટલે આપણે એને શૂન્ય ગણીને શોર્ટ કરવાનું છે એટલે આપણને આ રીતે સર્કિટ મળશે, બરાબર છે। એટલે બેટરી B1 I1 કરંટ આપશે, એ બી નોડ આગળ એના પાછા બે પાર્ટ પડશે I1' અને I1" એટલે આપણે પહેલાં તો શોધવું પડે કે બેટરી દ્વારા કેટલો કરંટ આવે છે I1ની કિંમત,
તો આઈ વન ની કિંમત શોધવા માટે આપણે ઓમ્સ લો નો ઉપયોગ કરીએ તો બનશે આઈ વન ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર. વી એટલે સર્કિટને આપવામાં આવતા વોલ્ટેજ, અને આ આર એટલે આખા સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, આખી સર્કિટનો રેઝિસ્ટન્સ બરાબર. એટલે જો આપણને વી તો ખબર છે પણ આર ખબર નથી, જો આર શોધી કાઢીએ તો આપણને બેટરી દ્વારા પસાર થતો કરંટ મળે બરાબર, અને એ કરંટ પછી બે ભાગમાં ડિવાઈડ થાય એ પણ આપણે શોધી શકીએ. ચાલો એટલે પહેલાં આપણે જોઈશું કે આ રેઝિસ્ટન્સ આર ફોર અને આર ફાઈવ એ બંને એકબીજાની સાથે સિરીઝમાં આવે છે બરાબર છે. બંને સાથે શામાં આવે છે, સિરીઝમાં આવે છે. શરૂઆત અહીંયાથી કરવાની છે આપણે, અને બેટરી બાજુ જવાનું છે. એટલે 50 અને 40 ઓમ રેઝિસ્ટન્સ સિરીઝમાં આવવાને કારણે એ બેનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મેં અહીંયા એને આર ફોર ડેશ નામ આપેલું છે. ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, આર ફોર પ્લસ આર ફાઈવ, એની કિંમત મૂકીએ તો 40 + 50 એટલે 90. એટલે આપણે આ બે રેઝિસ્ટન્સને એક જ રેઝિસ્ટન્સે દર્શાવી શકીએ, પણ જેની કિંમત કેટલી થશે 90 ઓમ બરાબર. એટલે આપણી સર્કિટ આ રીતે બની જશે, એક જ મૂકીએ. હવે તમે ધ્યાનથી જોજો તો આર થ્રી અને આર ફોર ડેશ એકબીજાની પેરેલલમાં આવે છે, એકબીજાની સામાં આવે છે પેરેલલમાં. એટલે એનું પણ આપણે એક ઇક્વિવેલન્ટ, બેની જગ્યાએ એક જ રેઝિસ્ટન્સ લખીએ બરાબર, પણ એની ઇક્વિવેલન્ટ વેલ્યુ શોધવી પડે. એટલે આપણે કીધું કે આ પેરેલલમાં છે એટલે પેરેલલનું ઇક્વેશન આર થ્રી ડેશ એટલે કે નવી કિંમત, ઇક્વિવેલન્ટ કિંમત, તેનું ઇક્વેશન થશે આર થ્રી ઇન્ટુ આર ફોર ડેશ ડિવાઇડેડ બાય આર થ્રી પ્લસ આર ફોર ડેશ. એની કિંમત મૂકીએ એટલે 30 × 90 ડિવાઇડ બાય 30 + 90 એટલે એની કિંમત આવશે 22.5. એટલે આ જે આર થ્રી અને આર ફોર પેરેલલ છે એને આપણે 22.5 ના એક જ રેઝિસ્ટન્સ વડે દર્શાવી શકાય. એટલે અહીંયા તમે જોજો કે આપણે આર થ્રી ની કિંમત, આર થ્રી ડેશ ની કિંમત કેવી લખી છે, 22.5. હવે તમે ધ્યાનથી જોજો તો આ ચારે ચાર રેઝિસ્ટન્સ એકબીજાની સાથે સિરીઝમાં જોડાયેલા છે, આર વન, આર થ્રી ડેશ, આર ટુ અને આ સ્મોલ આર વન. સ્મોલ આર વન એ શું છે, બેટરીનો, બેટરી બી વન નો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. એટલે આપણે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આર શોધીએ તો શું થશે, આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી ડેશ પ્લસ સ્મોલ આર વન. એની કિંમત મૂકીએ 10 + 20 + 22.5 + 1 એટલે એની કિંમત થશે 53.5 ઓમ. એટલે આપણી સર્કિટ કેવી બની જશે આ રીતે. એટલે બેટરીનો 6 વોલ્ટ અને એક જ રેઝિસ્ટન્સ આવી ગયો, બધાની જગ્યાએ એક જ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, એની કિંમત 53.5. એટલે આના ઉપરથી આપણે બેટરી દ્વારા સપ્લાય થતો કરંટ આઈ વન શોધી શકાય. આઈ વન એટલે વી અપોન આર, વી તો આપણને ખબર જ છે 6, અને આર કેટલો આવ્યો, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 53.5. એટલે આપણે કરંટની કિંમત મળશે 0.112 એમ્પિયર. એટલે આપણને આ બેટરી બી વન કેટલો કરંટ આપે છે, 0.112 એમ્પિયર. હવે આગળ જોયું તે પ્રમાણે કે આ કરંટ બી નોડ પાસે બે ભાગમાં વહેંચાય છે, એક આઈ વન ડેશ જાય છે અને બીજો આઈ વન ડબલ ડેશ જાય છે. તો ચાલો આપણે એને શોધીએ. તો કિર્ચોફના નિયમ મુજબ આપણે કહી શકાય કે નોડમાં આવતો કરંટ ઇઝ ઇક્વલ ટુ નોડથી દૂર જતો કરંટ. એટલે આપણે લખી શકાય કે આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈ વન ડેશ પ્લસ આઈ વન ડબલ ડેશ બરાબર. હવે કેવી રીતે આઈ વન શોધવાનું, આપણે પહેલાં કારણ કે આપણને કીધું છે કે 30 ઓમ રેઝિસ્ટન્સમાંથી પસાર થતી કરંટની કિંમત શોધો, તો તમે કોઈ પણ શોધી શકો, આ પણ શોધી શકો અને આ પણ શોધી શકો. પણ અહીંયા મેં કયો લીધો છે, આર થ્રી. આર થ્રીમાંથી કેટલો કરંટ પસાર થવા માંડે એટલા માટે આપણે કરંટ ડિવાઇડિંગ રૂલનો ઉપયોગ કરીએ. તો કરંટ ડિવાઇડિંગ રૂલનો ઉપયોગ શું કરે, બે ભાગમાં વેચાય છે ને, એક 30 ઓમમાંથી જાય ને એક 90 ઓમમાં, તો જેનામાંથી શોધવો છે એના પર હાથ મૂકી દેવો. એટલે બાકીની કિંમત કઈ બચશે, આર ફોર. તો એનું ઇક્વેશન આપણે લખી શકાય, આઈ વન ડેશ એટલે કે 30 ઓમના રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ ઇઝ ઇક્વલ ટુ નોડ ઉપર આવતો કરંટની કિંમત આઈ વન ઇન્ટુ, અહીંયા આપણે હાથ મૂકી દીધો છે એટલે કેટલું બચે છે, આર ફોર ડેશ ડિવાઇડેડ બાય આર થ્રી પ્લસ આર ફોર ડેશ. આ કરંટ ડિવાઇડિંગ રૂલ છે. હવે એની કિંમત મૂકીએ, આઈ વન એટલે 0.112 × 90 ડિવાઇડ બાય 30 + 90 એટલે આપણને આઈ વન ડેશની કિંમત મળશે 0.084 એમ્પિયર બરાબર. એટલે આઈ વનની કિંમત શું હતી, આપણે આઈ વનની કિંમત શોધી હતી ને 0.0112, તેમાંથી કેટલો કરંટ આઈ વન ડેશ એટલે કે 30 ઓમમાંથી જાય છે, 0.084. એટલે આ બ્રાન્ચમાંથી જો આપણે કરંટ શોધવું હોય તો આપણને શોધી શકાય કે આઈ વન ડબલ ડેશ
इज इक्वल टू आई वन माइनस आई वन डेस। એટલે આપણને આ બ્રાન્ચ એટલે કે 90 ઓહ્મ રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ પણ આપણને મળી શકે, એની કિંમત થશે 0.028 એમ્પિયર। એટલે હવે આપણે જોયું કે આ પહેલા સ્ટેપની અંદર બેટરી B1 ને કારણે દરેક એલિમેન્ટમાંથી પસાર થતા કરંટની કિંમત આપણે શોધી શકાય છે। હવે બીજા સ્ટેપમાં શું કરવાનું છે કે બીજા સ્ટેપની અંદર પહેલી બેટરીને રિમૂવ કરવાની છે અને બીજી બેટરી B2 ને આપણે સર્કિટની અંદર જોડવાની છે। એટલે તમે જોજો કે અહીંયા મેં બેટરી B1 હતી તેને રિમૂવ કરી, પણ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે મૂકવાનો, કારણ કે આપેલો છે, નહીં આપેલો હોય તો આપણે ઝીરો લેવાનો, બરાબર છે। એટલે અહીંયા પણ તમે જોજો કે બેટરી B2 I2 કરંટ આપે છે, એ B2 બી નોડ પાસે બી જંકશન પાસે બે ભાગમાં વેચાય છે, I2' અને I2" I2' એટલે 30 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ અને I2" એટલે 10 ઓહ્મ 1 ઓહ્મ અને 20 ઓહ્મ માંથી પસાર થતો કરંટ। તો આપણે પહેલા શોધીએ કે બેટરી કેટલો કરંટ આપશે આગળ પ્રમાણે, એટલે I2 કરંટ શોધવા માટે આપણી પાસે શું ઇક્વેશન છે, I2 ઇઝ ઇક્વલ ટુ V/R। હવે ખાસ ધ્યાન રાખજો આ વખતે R અલગ આવશે, કેમ કે આ સમયે બેટરી બીજા એક પહેલામાં છે, બરાબર। એટલે ખાસ ધ્યાન રાખો, એટલે સામેથી આપણે શરૂઆત કરવાની, એટલે આપણે પહેલા શું કરશું તો જોશું તો કે આ 10 ઓહ્મનો રેઝિસ્ટન્સ, આ 1 ઓહ્મનો રેઝિસ્ટન્સ અને 20 ઓહ્મનો રેઝિસ્ટન્સ એકબીજા સાથે સિરીઝમાં આવે છે, બરાબર। એટલે હું લખી શકું આર ડેશ ની કિંમત શું થશે, R1 + R2 + r1, એની કિંમત મૂકીશ 10 + 20 + 1 એટલે 31 ઓહ્મ। એટલે આ ત્રણે ત્રણની જગ્યાએ હું એક જ રેઝિસ્ટન્સ દર્શાવી શકાવું જેની ઇક્વિવેલન્ટ કિંમત છે 31। એટલે અહીંયા તમે જોજો કે AF આગળ મેં શું દર્શાવી છે, 31। હવે તમે જોશો કે આ આર ડેશ અને R3 એકબીજા સાથે પેરેલલમાં આવે છે, એટલે એની ઇક્વિવેલન્ટ વેલ્યુ શોધવા માટે મેં શું કર્યું છે, R" એટલે એની કિંમત શું થશે પેરેલલમાં, R' × R3 / R3 + R' એની હું કિંમત મૂકીશ 30 × 31 / 30 + 31, એટલે એની કિંમત આવશે 15.24 ઓહ્મ્સ। એટલે અહીંયા હું બેની જગ્યાએ એક જ લખી દઈશ, R" 15.24 ઓહ્મ। હવે તમે જોજો કે સર્કિટની અંદર આ રેઝિસ્ટન્સ R' R4 અને R5 બંને એકબીજાની સાથે સિરીઝમાં આવે છે, એટલે કે સિરીઝમાં જોડાયેલા છે, એટલે એની ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આ આખી સર્કિટના ઇઝિકલ ટુ હું લખી શકું R' + R4 + R5, એની કિંમત મૂકીશ એટલે 15.24 + 40 + 50, એટલે આવશે 105.24। એટલે હું એક જ રેઝિસ્ટન્સની કિંમત દર્શાવી શકીશ, એટલે અહીંયા લખી દઉં R એટલે આખી સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થશે, 105.24 ઓહ્મ્સ। એટલે હું કરંટ શોધી શકું I2 = V/R, V કેટલા છે 9, R કેટલો આવ્યો 105.24, એટલે આપણને અહીંયા કરંટની કિંમત મળશે 0.08555 એમ્પિયર। એ શું છે, કરંટ બેટરી B દ્વારા અપાતો કરંટની કિંમત I2 0.085 છે। હવે તમે જોયું આગળ કર્યું તે પ્રમાણે જ કે બી આગળ બે કરંટ પસાર થાય છે, બે ભાગમાં કરંટ વહેંચાય છે, I2' અને I2" એટલે હું લખી શકું I2 = I2' + I2". હવે હું I2 જાણું છું તો મારે I2' શોધવું છે, તો તે પ્રમાણે જ કરંટ ડિવાઇડિંગ રૂલ લગાવવાનો, જેના પર શોધવાનું છે તેને પર હાથ મૂકી દેવાનો, એટલે કઈ કિંમત બચે છે, R', બરાબર। એટલે હું લખી શકું I2' = એટલે કે 30 ઓહ્મમાંથી પસાર થતો કરંટની કિંમત I2 × શું બાકી રહે છે, અહીંયા હાથ મૂકવું એટલે R' / R3 + R', એની કિંમત મૂકીશ, બરાબર, એટલે મને મળશે I2' 0.0434 એમ્પિયર, એટલે 30 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી 0.043 એમ્પિયર કરંટ પસાર થાય છે। તો I2' ની શું કિંમત થશે, I2' એટલે I2 - I2', એટલે આપણને I2" મળશે, I2' ની કિંમત મળશે 0.041 એમ્પિયર। એટલે હવે તમે જોઈ શકો કે બેટરી B1ને કારણે દરેક એલિમેન્ટમાંથી પસાર થતો કરંટ શોધી દીધો અને B2 માટે પણ કરંટ શોધી દીધો, હવે એક્ચ્યુઅલ કરંટ કેટલો પસાર થાય છે, કેમ કે સર્કિટની અંદર તો બંને બેટરી જોડાયેલી જ હોય એક જ સમયે, એટલે તમે જોજો કે મને શું શોધવા કીધું છે કે 30 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી કેટલો કરંટ પસાર થશે, તમે શોધી કાઢ્યું છે કે બેટરી B1ને કારણે કેટલો કરંટ પસાર થાય છે, બેટરી B2ને કારણે કેટલો કરંટ પસાર થાય છે, બંનેને કારણે ડિરેક્શન કરંટની કેવી છે, તો તમે જોઈ શકો કે R3 30 ઓહ્મના રેઝિસ્ટન્સની અંદર
बन्ने बेटरी द्वारा पसार थता करंटनी डिरेक्शन सेम छे एटले एनो सरवाळो थशे एटले आपणे कही शकाय के बी ब्रांचमांथी पसार थतो करंट ए बन्ने बेटरी ने कारणे पसार थता करंटना एल्जीब्रिक सरवाळा बराबर थाय छे। एटले बेटरी बी वन ने कारणे केटलो पसार थयो हतो 30 ओम नी अंदर 0.084 प्लस बी टू बेटरी ने कारणे केटलो थयो 0.0434 એટલે એક્ચ્યુઅલ કરંટ 30 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી ખરેખર કરંટ કેટલો પસાર થશે 0.1274 એમ્પિયર, જે આપણને જાણવું હતું કે બી બ્રાન્ચમાંથી કેટલો કરંટ પસાર થાય છે તે આના મદદથી શોધી શકાય છે।